जूनागढ़ केशोदमां कोविड केर सेंटरनो प्रारंभ। केशोदमां लोक भागीदारीथी शुरू थयेल 100 बेडनी सुविधायुक्त कोविड हॉस्पिटलमां दर्दीओने दवाओ, इंजेक्शन, ऑक्सिजन सहितनी तमाम मेडिकल सुविधाओ साथे रहेवा जमवानी पण विनामूल्ये सुविधाओनो लाभ मळशे। केशोदमां लोक भागीदारीथी 100 बेडनी सुविधा साथे कोविड केर हॉस्पिटलनो आजे केशोदमां शुभारंभ करवामां आव्यो छे। केशोदना पटेल विद्यार्थी आश्रम खाते शुरू थे कोविड हॉस्पिटल शुभारंभ वक्त केशोदना धारासभ्य देवाभाई मालम, नगरपालिका प्रमुख लाभूबेन पीपलिया तथा सेवाभावी दाताश्रीओनी उपस्थिति में कोविड केर सेंटर शुभारंभ करवामां आव्यो छे। केशोद खाते शुरू थे 100 बेडनी कोविड हॉस्पिटल में दर्दियों ने जरूरी दवाओ, इंजेक्शन, ऑक्सिजन सहित तमाम मेडिकल सुविधाओं विनामूल्य आपवामां आवशे। साथे दर्दियों ने रहेवा जमवानी पण सुविधाओ अपाशे। जरूरियातमंद दर्दियों ने डॉक्टरों अभिप्राय मुजब दाखल करवामां आवशे। दिनेश मैया, स्पीड न्यूज 17, केशोद। કેમ્પસ ડાયરેક્ટર પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ, અહીંયા કેશોદની અંદર કેશોદ તાલુકાના 53 ગામ અને કેશોદ શહેરની જનતાની અંદર જે અત્યારે કોવિડની મહામારીના ખૂબ પ્રમાણમાં કેસો બની રહ્યા છે, ત્યારે કોવિડના કેશોદ તાલુકાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા ક્યાંય જવું ન પડે એટલા માટે કેશોદની અંદર કેશોદના સર્વે સમાજના આગેવાનોએ જે નિર્ણય કર્યો હતો એ નિર્ણયના અનુસંધાનમાં આજે અમારા આ મહિલા કોલેજ કેમ્પસની અંદર આ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે। આજે અત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ, કોરોનાની ગાઈડલાઈન મુજબ કોઈ પણ જાતના ઉદ્ઘાટનના ભવ્ય કાર્યક્રમને બાકાત રાખી અને કેશોદ શહેરના પ્રતિનિધિ, તમામ જનતાના પ્રતિનિધિ તરીકે કેશોદ શહેરના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી, અમારી સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ લાડાણી અને આરોગ્ય વિભાગના વિરડિયા સાહેબ અને પોપટ સાહેબની હાજરીમાં આ કેશોદનું કોવિડ સેન્ટર આજથી આપણે શરૂ કર્યું છે। આ કોવિડ સેન્ટરની અંદર દર્દીને ઇન્જેક્શન, બાટલા કે ઓક્સિજન સુધીની સારવાર અહીંયા આપણે ઉપલબ્ધ કરાવી શકશું અને તે પણ તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। કેશોદ જૂનાગઢ જિલ્લા કલેક્ટરના સૂચનથી અહીંયા આપણને સરકારી ડૉક્ટરો ઉપલબ્ધ થવાના છે, નર્સિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ થવાનો છે અને આજથી આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે એવી અને કેશોદની તાલુકાની જનતાને અમારી નમ્ર અરજ અને અપીલ છે કે કેશોદ સર્વે સમાજના લોકો આ હોસ્પિટલની અંદર તમામ દર્દીને મફત સારવાર મળે, જમવા રહેવાનું પણ મફત મળે એટલા માટે અહીંયા દાનની પણ ખૂબ જરૂરિયાત ઊભી થવાની છે। ત્યારે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે છૂટા હાથે આ સેવા યજ્ઞની અંદર આપનું દાન આપી અને આ સેવા યજ્ઞને આપ સૌ કામયાબ બનાવીએ, સફળ બનાવીએ અને એમની અંદર આપ સૌ સહકાર આપો એટલી જ અમારી હાર્દિક વિનંતી। કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।